આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવગુજરાત સ્ત્રી અધિકારી સંઘ આણંદ દ્વારા વૃક્ષ છેદન અટકાવવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ અલ્પાબેન પટેલ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને વન વિભાગ આણંદની નીતિરીતિ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવા મળ્યું છે કે મોગરીથી અંધારિયા ચોકડી તરફ ડામર રોડની બાજુમાં ઊભા કરેલા લીલા વૃક્ષ કાપવા સારું સામાજિક વનીકરણ વિભાગ આણંદ મારફતે ટેન્ડર પ્રક્રિયા કરી જરૂરી ભાવપત્ર મંગાવી વૃક્ષછેદન કરવાની પરેલી કરી હતી, પરંતુ સરકારના પરિપત્ર મુજબ 15 જૂનથી 31 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન લીલા વૃક્ષો કાપવાની પરવાનગી આપવામાં આવતી નથી. ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ તથા ખાનગી માલિકીની જમીનમાંથી લીલા વૃક્ષો કાપવા માટેના અભિપ્રાયમાં સામાજિક વનીકરણ વિભાગ સરકારના પરિપત્ર મુજબ ચોમાસાની ઋતુમાં વૃક્ષછેદનની પરવાનગી આપી શકાય નહીં તેવું જાણવા મળ્યું છે. ત્યારે વૃક્ષછેદન કરવામાં આવે એ પર્યાવરણ પ્રેમીઓ એકજૂટ થઈ અને પર્યાવરણ બચાવવા અને વૃક્ષો બચાવવા આંદોલનાત્મક કાર્યક્રમ હાથ ધરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અલ્પાબેન સમીરભાઈ પટેલ, નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના ફાઉન્ડર. કઈ બાબતને લઈને આજે આવેદન પત્ર આપ્યું છે? દેશ અત્યારે 75મો વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને દેશને આઝાદીને 75 વર્ષ થયા છે, તો એનું વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના મુગરી ગામથી અંધારિયા સુધીનો જે રોડ છે ત્યાં ઘડી 140 થી 150 જેટલા વૃક્ષો છે, જે રોડ પોરો કરવાનો છે, તો એમાં રોડ બનાવવા માટે ક્યાંય નડતરરૂપ નથી એવા વૃક્ષો કાપવા માટેનું ટેન્ડરિંગ ગયા શુક્રવારે ગુરુવારે થઈ ગયું છે, તો એ રોકાય અને રોડ બને એમાં જળ એક પણ નડે એવું નથી. અમે ગઈકાલે 2 દિવસથી રૂબરૂ જઈ અને આખું નિરીક્ષણ કર્યું અને રોડ ક્યાં સુધી બનશે એ પણ અમે ચેક કર્યા પછી આજે આ આવેદન કલેક્ટર સાહેબને આપ્યું છે. શું માંગણી કરી છે આપણે? આ વૃક્ષ છેદન છે એ ના થવું જોઈએ. બીજું, સરકારનો એક નિયમ છે કે 15 જૂનથી 31 ઓક્ટોબર સુધી લીલા વૃક્ષ કાપવાની કોઈ નિયમ નથી, એ પ્રતિબંધ છે, તો આણંદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગને આ નિયમ લાગુ નથી પડતો, તો એમના દ્વારા જ આ જે ટેન્ડરિંગ થયું છે એ એમના દ્વારા જ થયું છે. તો હું આણંદ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ થકી અને સામાજિક વનીકરણ વિભાગને રિક્વેસ્ટ કરું છું કે જો આ વૃક્ષ છેદન નહીં રોકાય તો અમે ચીપકો આંદોલન જરૂરથી કરીશું.